તાજેતરમાં સલમાન ખાને પોતાની ફિલ્મ ટાઈગર ઝિંદા હૈમાં એક સમાજ વિરુદ્ધ ટિપ્પણી કરતા વિવાદ ફાટી નીકળ્યો હતો. આ વિવાદના પડઘા સુરતમાં પડ્યા હતા. વાલ્મીકી સમાજના લોકોની લાગણી દુભાતા તેઓએ સલાબતપુરા વિસ્તારમાં આવેલ રૂપમ અને રતન સિનેમા પાસે આવી પહોંચ્યા હતા અને રિલીઝ થયેલી ફિલ્મના પોસ્ટરો હાથમાં લઈ સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શિત કર્યા હતા. હું સુરત શહેર વાલ્મીકી સમાજ પ્રમુખ છું, વિજયભાઈ જયંતિભાઈ સુરતી. આજ રોજ અમે શ્રી ગુગર મંદિર ટ્રસ્ટના તથા સુરત શહેરના વાલ્મીકી ભાઈઓ, અભિનેતા સલમાન ખાન અને અભિનેત્રી શિલ્પા શેટ્ટી દ્વારા જે વાલ્મીકી સમાજ પ્રત્યે જે અભદ્ર ટિપ્પણી કરેલ છે તે માટે અમે વિરોધ અર્થે એકત્ર થયા છે. સલમાન ખાનનો વાલ્મીકી સમાજ પ્રત્યે અભદ્ર વિડીયો છેલ્લા 15-20 દિવસથી સોશિયલ મીડિયામાં ફરી રહ્યો છે. સમગ્ર ભારતમાંથી તેનો ભારે વિરોધ જોવા મળી રહ્યો છે. ઠેર ઠેર કૂતરા ધોરણ ઘરના સૂત્રોચ્ચાર FRI થઈ રહ્યો છે. છતાં આજ દિન સુધી સરકાર તરફથી કોઈ એક્શન લેવામાં આવી નથી કે સલમાન ખાન કે શિલ્પા શેટ્ટી દ્વારા પણ પ્રકારની માફી માંગવામાં આવેલ નથી, જેનો અમે સૌ સુરત શહેર વાલ્મીકી સમાજ, સમગ્ર વાલ્મીકી સમાજ એનો વિરોધ કરીએ છીએ. હું અજય સોલંકી, સુરત શહેર વાલ્મીકી સમાજના વાઇસ પ્રેસિડન્ટ અજય સોલંકી. મારું જણાવવાનું એટલું જ છે કે સલમાન ખાન હીરો જે વાલ્મીકી સમાજ પ્રત્યે ખોટા આચરણ શબ્દ બોલે છે એનો અમે સખત વિરોધ કરીએ છીએ. શા માટે? સમગ્ર ભારત દેશની અંદર જે ભારત દેશને આજે ચોખ્ખાઈ સ્વચ્છ અભિયાન નરેન્દ્ર મોદી સાહેબે જે ચલાવ્યું છે અને એનો મહત્વનો ભાગ જો ભજવતા હોય તો સમગ્ર સુરત ભારત દેશના વાલ્મીકી સમાજ આ ભારત દેશને ચોખ્ખાઈ રાખે છે અને ચોખ્ખાઈ અભિયાનની અંદર સ્વચ્છ ભારતને આજે મિશન બનાવ્યું છે તો સમગ્ર વાલ્મીકી સમાજે બનાવ્યું છે. જો વાલ્મીકી સમાજ આટલું સારું બીજું ઝડપ્યું હોય તો સલમાન ખાનના અપમાન માટે ઝીલપો છે? સુરત ભારત દેશને ગંદામાં ગંદુ બનાવવું છે એને કયા પાટા પર લઈ જવું છે? સન્માનને સન્માનને અમે સખત વિરોધ કરીએ છીએ કે આ શબ્દ બોલી એને પાછા ખેંચે અને સમગ્ર વાલ્મીકી સમાજમાં ભારત દેશમાં એ માફી માંગે, એટલું અમારું કહેવું, અમારે એટલું સૂચન છે.